સમાચારોના અંતે વાત કરીએ તો બોડેલી તાલુકાના ચાચક ગામે રેલવેની બાજુના એપ્રોચ નજીક ખેતરોના માલિકો રેલવે ક્રોસિંગના ગરનાળામાં થયેલ બેદરકારી મામલે સત્તાધીશો વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. રેલવેનું ચાચક પાસેનું ક્રોસિંગનું ગરનાળું 3 મહિના પહેલા પૂર્ણ કરવાનું હતું, જે હજી પૂર્ણ થયું નથી. આ કામ વિના કારણે કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને વિલંબ નીતિના કારણે વધુ 3 મહિના ઠેલાયું છે. કોન્ટ્રાક્ટરના પાપે સ્થાનિક ખેડૂતોનો મરો થયો છે. આ કામના કારણે રિટેનિંગ વોલ બનાવતી વખતે ખેતરની વાડ ખેંચી નાખવામાં આવી હતી. કામ હજુ પૂર્ણ થયું નથી ત્યારે રેલવે વિભાગ દ્વારા સ્થાનિક ખેડૂતોને 15 મે સુધીમાં કામ પૂર્ણ કરવાનું હોવાનું જણાવ્યું હતું, જેથી આ ખેડૂતોએ ચોમાસું ટીસ્યુ કલ્ચર કેળ કરવા માટે આગોતરી તૈયારીઓ પણ કરી લીધી હતી. રેલવેના બાંધકામ વિભાગ દ્વારા આ કામ સમય સારણી પ્રમાણે કરાવવા માટે કોઈ ચોક્કસ માપદંડ ન અપનાવતા આ કામ 15 મેના રોજ પૂર્ણ થઈ શક્યું ન હતું. આ અંગે ખેડૂતોએ રેલવે વિભાગના અધિકારીઓને રૂબરૂ રજૂઆત કરતા ઉદ્ધતાઈપૂર્વકના જવાબો આપવામાં આવ્યા હતા. માનવ સાહેબ આવ્યા હતા તે બી કહેતા હતા કે જેવું હતું એવું કરી દેશે ટાઈમે, પણ એ લોકો કોઈ દેખાતા નથી. અને ખરા ટાઈમમાં અમારે વાવેતર કરવાનું તે વખતે અહીંયા આગળ એક તો મૂળનો ત્રાસ, હવે 15 રૂપિયાનો ટીસ્યુ આવે કે એ વાવીએ ને એ બધું ખલાસ કરી નાખે તો એનો પછી કોણ નુકસાન ભોગવે. એટલે અને મારું જે આ બંધારણ હતું બધું એ લોકોએ તો એ તોડી નાખ્યું. એ લોકોએ તો 15 એ લોકોનો એના પ્રમાણે તો અહીં નોટિસ મારેલી હતી, એ પ્રમાણે તો 15 મેનું કામ પૂરું કરવાનું હતું. એનો 15 જૂન થયો, 15 જુલાઈ ને 15 ઓગસ્ટ 3 મહિના પછી તેના જગ્યા વ્યવસ્થિત ના હોય તો કેમ કેમ હું કરું. અહીં બધે જ જો એમનો માલ નાખેલો છે જો તમે અને આ તોડી નાખ્યું અહીંયા ગાડી. હવે આ જો વાડ તૈયાર ના હોય તો પછી ભૂંડને એનો ત્રાસ છે એટલે તો પાક ખલાસ કરી નાખે. બરાબર. એક ટીસ્યુની 15 રૂપિયા કિંમત છે, એ 15 રૂપિયાનો ટીસ્યુ ખલાસ કરી નાખે એવા તો કેટલાય ખલાસ કરે, પછી એ તો લોસ જ છે. અત્યારે વાવેતર કરવાનો સમય જાય છે, લોકોની કેરો 5-5, 4-4 ફૂટની થઈ ગઈ છે. અમારે કોઈ વાવેતર કરવાની કોઈ શક્યતા નથી રહી. વાર અમારી તોડી નાખી છે, અમારી પ્રીમાઇસીસમાં તૂટી ગયા હતા અને 1 લાખ રૂપિયા જેવું નુકસાન કરી નાખ્યું છે. આજે અમને કોઈ કોન્ટ્રાક્ટર જવાબ દેતો નથી, કોઈ રેલવેનો સાહેબ જોયો નથી. આજ સુધી રેલવેનો સાહેબ કેવું હોય તે ખબર નથી અમને. અને આવી રીતે આંધળે બેરું ચાલે છે અને આ કંઈ ખબર નથી પડતી આ કઈ દિશામાં જઈ રહી છે. અને આજ કોન્ટ્રાક્ટરના 10 કે 12 જાતના કોન્ટ્રાક્ટ છે, દરેક જગ્યાએ આ ધંધો છે. અને છતાં બી અને રેલવે એવોર્ડ તરીકે પાછા નવા નવા કોમ એને આપતું રહે છે. મને ખબર નથી પડતી આ બધું શું થાય છે. અમે એવું ઇચ્છી રહ્યા છે કે આવા કોન્ટ્રાક્ટરને પનિશમેન્ટ થવું જોઈએ અને અમે તો આ રસ્તો અમારો બંધ કરી દઈશું. અને આ પછી આ ઘૂંટણ ઘૂંટણ પાણીમાં કે છાતી પ્રમાણે લોકોમાં ગામ જશે એ કોન્ટ્રાક્ટરની બે ઇજ્જતની રેલવેની નાલાયકી અને સરકારની નાલાયકી કહેવાય છે. એમાં અમારે કશું કહેવું નથી. દિનેશ કોડ, CN24 ન્યૂઝ, નસવાડી.